नमस्कार विद्यार्थी मित्रों, गत लेक्चर नी अंदर आपणे स्तंभाकृति एटले शू अने स्तंभाकृति ना प्रकार क्या क्या छे जेनी आपणे गत लेक्चर नी अंदर चर्चा करी गया। विद्यार्थी मित्रों, आकृति नी अंदर अत्यार सुधी में आपणे समय आधारित रेखाकृति ए शीखा, त्यार पछी आपणे स्तंभ आकृति अने तेना प्रकारों क्या छे तेमा स्तंभ आकृति कोने कहेवाय, कई रीते दोराय एनी माहिती मेळवी। हवे विद्यार्थी मित्रों, आजे आपणे पास पासेनी स्तंभाकृति यानी कि जे स्तंभ आकृति छे एनो बीजो प्रकार आपणे सादी स्तंभ आकृति गत लेक्चर नी अंदर दोरता शीखी गया। आजे आपणे विद्यार्थी मित्रों ए जोशुं के पास पासेनी स्तंभ आकृति छे ए केम दोराय अने पास पासेनी स्तंभ आकृति क्यारे दोरवामां आवे छे, बराबर। हवे पास पासेनी स्तंभ आकृति सामान्य रीते विद्यार्थी मित्रों ज्यारे कोई एक चल राशि ऊपर कोई बे लक्षणों मुद्दाओ अने एनो तफावत ज्यारे दर्शावानो होय त्यारे खास विद्यार्थी मित्रों आपणे पास पासेनी स्तंभाकृति छे तो एने पसंद करीए छीए। एटले पास पासेनी स्तंभाकृति माटे विविध स्थळो समय के वस्तु माटे एक करता वधु चल लक्षणों आपेला होय अथवा तो एक करता वधु चल अथवा तो ये चल वच्चे तमारे शू करवानुं होय, ठीक है भाई, तमारे तफावत ज्यारे दर्शावानो होय त्यारे पास पासेनी स्तंभाकृति छे એ ઉપયોગી સાબિત થાય। એટલે યાદ રાખજો કે વિવિધ સ્થળો હોય, સમય હોય કે વસ્તુ માટે એક કે વધુ પ્રકારના ચલના લક્ષણો જ્યારે દર્શાવવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે પાસ પાસેની સ્તંભાકૃતિ છે તો એ દોરવામાં આવે છે। સામાન્ય રીતે આપણે જ્યારે સ્તંભાકૃતિ બનાવીએ ત્યારે ખાસ તો એક ચલ ઓ વાય ઉપર જે માહિતી આપેલી છે એ ઓ એક્સની સરખામણીમાં એને શું આપણે દર્શાવવાનું છે તો કે ભાઈ તફાવત દર્શાવવાનો છે। ખાસ કરીને પાસ પાસેની સ્તંભ આકૃતિ વિદ્યાર્થી મિત્રો છેલ્લા બે વર્ષ દરમિયાન બોર્ડની એક્ઝામની અંદર અવશ્ય રીતે પૂછાય છે। એક ગયા વર્ષ 2019-20ની વાત કરું તો ત્યારે જ સ્તંભાલેખ પૂછાયેલો હતો, બાકી એના બે વર્ષની વાત કરી અગાઉ ન્યૂ કોર્સ આવ્યા એના 3 વર્ષ થયા છે તો એમાં સામાન્ય રીતે પાસ પાસેની સ્તંભાકૃતિ છે એ જ પૂછાયેલી છે। એટલે યાદ રાખજો જ્યારે તમે સ્તંભ આકૃતિ બનાવો તો એ આકૃતિના 2.5 માર્ક હોય અને એનું જ્યારે તમે વિવરણ કરો, બરાબર છે, એની તમે જ્યારે સમજૂતી લખો કે વિશ્લેષણ કરો તો 2.5 ગુણ એના છે, આમ ટોટલ 5 ગુણ થાય। આ હું તમને ફરીથી પાછું કહું છું, તમે એમનામ આલેખ બનાવી અને છાનામાના બેસી જશો કે ભાઈ બોર્ડ HSC બોર્ડ આપણેને 5 માર્ક આપે તો ન આપે, 2.5 માર્ક આલેખ કે આકૃતિના છે, 2.5 માર્ક એની શું છે તો કે સમજૂતીના છે, આ રીતે 5 માર્ક છે એ થાય, બરાબર। હવે આપણી સામે આંકડાકીય માહિતી હું તમને આપું છું, એ આંકડાકીય માહિતીને આધારે આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ બનાવવાની છે। પાસ પાસેની સ્તંભાકૃતિ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે બનાવો ને ત્યારે એક સંજ્ઞા દર્શાવી, ખાસ સંજ્ઞા આ પહેલી બાબત, બીજી બાબત એનો ચોક્કસ સ્કેલ માપ, આ બે વસ્તુ ભૂલાય નહીં,
बराबर। त्रीजी वस्तु शू छे तो के त्रीजी वस्तु ओ वाय अने ओ एक्स धरी उपर शू दर्शायवू छे एनी तमारे चोक्कसथी माहिती आपवानी छे। आकृतिमां खास करीने पेन्सिलनो उपयोग करवो, बॉलपेनथी आकृति विद्यार्थी मित्रो न बने। अमुक बाबतो छे तो ए बाबतो हूँ तमने फरीथी कहूँ छूँ। એટલે આજે આપણે સૌથી પહેલા તો લાઈવમાં સ્તંભ આકૃતિ અને પાસપાસેની સ્તંભ આકૃતિ કેવી હોય એની વાત કરશું। ગત લેક્ચરની અંદર આપણે સ્તંભ આકૃતિ કઈ રીતે દોરાય, કેવી હોય એની માહિતી સાથે આપણે દોરેલી છે। આજે આપણે પાસપાસેની સ્તંભ આકૃતિ છે એ કેમ દોરાય એ દોરશું, અને તમને હું હોમવર્ક પણ આપીશ જેમાં તમે તમારી જાતે પણ સ્તંભ આકૃતિ સોરી પાસપાસેની સ્તંભ આકૃતિ છે એ દોરી શકો, બરાબર છે। પછી એક લેક્ચર એવો ગોઠવશું આપણે વિદ્યાર્થી મિત્રો કે એમાં ત્રણે ત્રણ આકૃતિનું રિવિઝન થઈ જાય, બરાબર છે। ચાલો તો આપણી સામે આંકડાકીય માહિતીની અંદર ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ છે એ ટકાવારી પ્રમાણ દર્શાવ્યું છે, તો એના આંકડાઓને આધારે આપણે શું કરવાનું છે તો કે પાસપાસેની સ્તંભ આકૃતિ બનાવવાની છે। એટલે ભારતમાં સ્ત્રી પુરુષનું ટકાવારી પ્રમાણ, બરાબર, આપણે આંકડાઓ જોઈએ અને આંકડાઓને અનુસાર આજે આપણે શું બનાવીએ એટલે કે આજે આપણે પાસપાસેની સ્તંભાકૃતિ બનાવીએ। એમાં વર્ષ એમાં આપણે ત્રણ વર્ષ લીધા છે, 1951, 1991 અને 2011। હવે વર્ષની વાત કરીએ, ત્રણ વર્ષ લીધા છે, ત્રણ વર્ષ દરમિયાન જે પુરુષની વસ્તી છે એનું ટકાવારી પ્રમાણ કેવું છે એ જોઈએ। 51.37, 51.90 અને 51.54। સામાન્ય રીતે ગણિતનો નિયમ તમને યાદ હશે કે 50 ઉપર 1 પોઈન્ટ વધે એટલે શું થાય, 51, બરાબર। તો જ્યારે આ રીતે પોઈન્ટમાં જ્યારે માહિતી આપે ને ત્યારે એક સ્ટેપ આપણે વધી જ જવાનું, ઓકે। બીજી વાત કરીએ સ્ત્રીની વસ્તી એનું ટકાવારી પ્રમાણ, એમાં જોઈએ 1951માં 48.63%, 91ની અંદર 48.10% અને 11ની વાત કરીએ તો 48.46% થાય છે, રેડી। તો સામે આપેલી આંકડાકીય માહિતીમાં વર્ષ, પુરુષની વસ્તી અને સ્ત્રીની વસ્તીની ટકાવારી પ્રમાણ છે। હવે તમને વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન એ થાય કે આમાં ત્રણ સ્તંભ બનશે, 1991, 1951 અને 2011। તમારે સમય આધારને ધ્યાનમાં લઈને જ્યારે તમે આકૃતિ બનાવો છો ત્યારે સ્ત્રી અને પુરુષનો એક એક સ્તંભ બનશે, ઓકે। ખાસ કાળજી રાખવી, ઘણીવાર આમાં બહુ ભૂલ થઈ જાય, તમે આના ત્રણ સ્તંભ બનાવી નાખો એ રીતે નથી દર્શાવવાની, ઓકે। તો ખાસ ઓ વાય ધરી પર શું હોય, ચલ રાશિ, ચલ રાશિ એટલે એકમ દીઠ બદલાતી રાશિ, ટકાવારી પ્રમાણ છે 100%, એક સરખું જોવા મળતું નથી, એમાં શું આવે છે, બદલાવ આવે છે, બરાબર। તો ચાલો આપણે વાત કરીએ ઓ વાય અને ઓ એક્સ ધરી। હવે તમારી સામે જે આંકડાકીય માહિતી આપેલી છે તો આંકડાકીય માહિતીને આધારે આપણે સ્કેલ માપ નક્કી કરતા હોઈએ છીએ। શું સ્કેલ માપ નક્કી કરશું, આમાં 10 કરશું, 10, 20, 30, 40, 50 અને 60 કરીએ એટલે પૂરું, કે 5 રાખશું, 5, 10, 15, 20, 25, 30, 35, 40। એટલે હંમેશા યાદ રાખો, જ્યારે તમે લોકો સ્કેલ માપ કાઢો છો ત્યારે સામે તમને જે આપેલી માહિતીના આંકડા કેવા છે, માની લો કે અહીંયા એકાદો આંકડો 100 ઉપરનો હોય
તો તમે સ્કેલમાં પાંચ કાઢો તો આ લેખ કેવડો મોટો થાય. આ ગ્રાફ પેપરની બહાર ગયો જાય. એટલે ખાસ કાળજી એ રાખવી. આંકડાકીય માહિતી કેવી આપેલી છે, નાની છે, કદમાં મોટી છે, તો એ પ્રમાણે આપણે શું નક્કી કરવાનું છે સ્કેલમાં. ચલો આનું આપણે 50 સુધીની 51 સુધીની આંકડાકીય માહિતી છે, વધીને 51.90 આવે એટલે મહત્તમ 52 થાય. તો આમાં આપણે સ્કેલમાં કયો નક્કી કરીએ, 1 સેમી બરાબર કેટલા ટકા, 5 ટકા બરાબર. જોઈએ આકૃતિની અંદર આપણે આલેખ બનાવીએ. આજે સૌથી પહેલાં ઓ વાય ધરી બનાવીએ બરાબર, પછી આપણે બનાવીએ ઓ એક્સ ધરી. હવે આટલું ઓ વાય અને ઓ એક્સ ધરી જ્યારે આપણે બનાવીએ છીએ, અહીંયા આપણે શું દર્શાવવાનું છે, તો કે અહીંયા સ્ત્રી પુરુષની વસ્તી છે એનું ટકાવારી પ્રમાણ બરાબર, ક્યાં, ઓ વાય ધરી ઉપર. જ્યારે ઓ એક્સ ધરી ઉપર શું દર્શાવવાનું છે, વર્ષ એટલે કે સમયગાળો બરાબર. અહીંયા ઉપર આપણે શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, સ્કેલ માપ. શું લેશું સ્કેલ માપ, હંમેશા ઓ વાય ધરીનું હોય બરાબર. કેટલા લેશું આપણે, 1 સેમી બરાબર 5 ટકા. હવે આટલું કર્યા પછી આપણે સંજ્ઞા બનાવવાની છે, કેમ કે આપણે બે સ્તંભ બનાવવાની છે, બે ચલ રાશિ છે એની આપણે તુલના કરવાની છે. તો કે ભાઈ બે ચલ રાશિ, તો કે ભાઈ સ્ત્રીની વસ્તી અને પુરુષની વસ્તી. એટલે સંજ્ઞાની અંદર આપણે શું કરવાનું છે, એક સ્તંભ છે એને બ્લેન્ક રાખશું અને એક છે એને કંઈ અલગ ડિઝાઇન આપણે આપી દઈશું. દાખલા તરીકે આડી લાઇનિંગ યાદ રાખજો, જે સ્તંભને આવી તમે લાઇનિંગ આપેલી છે એ સ્તંભ એ જ હોવો જોઈએ. દાખલા તરીકે બીજો આવતો હોય તો બીજો એ જ બનાવવું, પેલો વ્હાઇટ બીજો. આ ખાસ યાદ રાખજો, પ્રત્યેક વર્ષ દીઠ વાત કરું છું, એમાં ભૂલ ન થાય. હા, નકર પુરુષમાં બ્લેન્ક બદલે ઓલામાં ઓલું થઈ જાય, માડાવડું થાય નહીં. તો આપણે પુરુષનો કેવો રાખ્યો છે, એકદમ કોરો છે, અને સ્ત્રીનો છે એ લાઇનિંગવાળો સ્તંભ રાખ્યો છે. રેડી, સંજ્ઞા ખાસ બનાવી, રેડી, સંજ્ઞા ખાસ બનાવી. ચાલો હવે આપણે જોઈએ સ્કેલ માપ. મેં તમને કીધું 1 સેમી બરાબર કેટલા ટકા, 5 ટકા. ચાલો હવે આપણે સ્કેલ માપ લઈશું, અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 55. આવી ગયા બધા આંકડા, રાઈટ બરાબર છે. તો ખાસ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 55. ઓકે, હવે ઓ એક્સ ધરી ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે શું લેવાના છીએ, તો કે ઓ એક્સ ધરી ઉપર આપણે સામાન્ય રીતે વર્ષ લેવાના છીએ, સમયગાળો છે લેવાના છીએ. તો સમયગાળા મુજબ આપણે સ્તંભ બનાવવાના છે ટોટલ 3, 3 એટલે કે 1951નો, 1991નો અને છેલ્લે 2011નો. તો 1, 2 અને 3, 1951, 1991, 2011 બરાબર છે. તો આમ આપણે શું કર્યું, 3 સ્તંભ બનાવ્યા. ચાલો સૌથી પહેલાં આપણે સંજ્ઞા પ્રમાણે પહેલો સ્તંભ છે કોનો બનશે, તો કે પહેલો સ્તંભ છે એ પુરુષની વસ્તીનો ટકાવારી પ્રમાણ છે. તો પહેલો સ્તંભ પુરુષની વસ્તી 51.37 ટકા, 51 ટકા આપણે છે કરવાના. આમાં જો ભૂલ થાય તો આમાં
તમારી સામે તો ગ્રાફ પેપર હશે એટલે તમને પરફેક્ટ માપ મળશે. મારે અહીંયા ગ્રાફ પેપર હું બનાવી શકું નહીં, પણ તમે અહીંયા સરખી રીતે સમજી શકો. તો પહેલો સ્તંભ આપણે 51મો બનશે. પહેલો સ્તંભ પુરુષ સ્તંભ બન્યો 51.37%. 1951ની વાત કરીએ છીએ. હવે 1951માં પુરુષની વસ્તી કુલ દેશની વસ્તીના 51.37% હતી, જે આપણેને સ્તંભ દ્વારા માલુમ થાય છે. હવે આ સમયગાળા દરમિયાન સ્ત્રીની વસ્તીનું પ્રમાણ દેશની કુલ વસ્તી મુજબ કેટલા ટકા હતું? તો કે 48.63%. 48, 40, 45 આજે બીજો સ્તંભ આપણે બનાવીએ છીએ એ 1951માં સ્ત્રીની ટકાવારી વસ્તી કેવી છે જે દર્શાવે છે, બરાબર છે? એટલે ખાસ કરીને એમાં આપણે લાઇનિંગ કેવી રાખી છે? તો કે આડી લાઇનિંગ રાખી છે. તો ખાસ યાદ રાખજો, જો સ્ત્રીનો સ્તંભ બન્યો અલગ, આમાં શીખવાની વાત આ જ છે. યાદ રાખજો, પહેલો છે એ લાઇનિંગવાળો ન થઈ જાય, બીજો પ્લેન ન થઈ જાય. દરેકે દરેક પાસા જ્યારે તમે બનાવો છો તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. તો સૌથી પહેલાં આપણે જે સ્તંભ આકૃતિની અંદર, પાસપાસની સ્તંભ આકૃતિની અંદર 1951ના વર્ષની તુલના કરી, એ 1951ના વર્ષમાં પુરુષની વસ્તી કેટલી છે? તો કે 51.37%, જે બ્લેન્ક સ્તંભ બનાવ્યો આપણે. ત્યાર પછી સ્ત્રીની વસ્તી કેટલી છે? 48.63% છે. તમે અહીંયા આંકડાકીય માહિતી ઉપર લખવી હોય તો સારી વાત છે, લખાય, બરાબર છે? ન લખો તો પણ ચાલે, લખો તો ગુડ. ઓકે, હવે આપણે 1951ની વાત કરી જોયું. હવે 1991ના આવા સ્તંભ બનાવશું. તો પુરુષની વસ્તી 51.90% છે દેશની કુલ વસ્તીમાં, બરાબર છે? 51.90. ખાસ યાદ રાખજો, તમે જ્યારે ઓ એક્સ ધરી બનાવો છો તો ઓ એક્સ ધરીમાં જે પાસપાસના સ્તંભ બનાવ્યા છે એની પહોળાઈ 1 સેમીમાં જ રાખવી. મારે તો બોર્ડ છે, કદાચ નાના મોટા થઈ જાય, તો તમારે આ વસ્તુ એવી થવી જોઈએ નહીં. 51.90%, 1991ની વાત કરીએ, પુરુષનો સ્તંભ, એની સામે સ્ત્રીમાં 48.10 છે. સંજ્ઞા જે રીતે પહેલા સ્તંભમાં તમે બનાવી છે એ જ રીતે બીજા સ્તંભની અંદર તમારી સંજ્ઞા છે એ થવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્લેન હોય તો અહીંયા લાઇનિંગ જે જે તમે તુલના કરો છો એ તુલના પ્રમાણે જ હોવી જોઈએ, એમાં ભૂલ થાય નહીં, ખાસ તકેદારી રાખવી, બરાબર છે? તો આપણે વાત કરી 1991ના સ્તંભની. હવે છેલ્લે 2011ની સ્થિતિ શું હતી? તો કે 51.54, એટલે કે 52%. સામાન્ય રીતે સ્તંભ આકૃતિ છે એમાં જે માહિતી તમને મળેલી છે એ બહુ નજીકના અંતરની માહિતી છે, એટલા મોટા ભાગના જે પુરુષ સ્તંભ છે એ સામાન્ય રીતે તમને એક સરખા જોવા મળશે, બરાબર છે? 51.54%. 2011ની અંદર સ્ત્રીની વાત કરીએ તો 48.46 છે. ગ્રાફ હોય એટલે તમે પરફેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટનું માપ છે એ લઈ શકો છો, બરાબર છે? તો આ રીતે તમે જ્યારે પાસપાસની સ્તંભ આકૃતિ બનાવો ત્યારે
संज्ञा स्केल माप अने खास करीने जे रीतना स्तंभनी अंदर तमे लाइनिंग आपेली होय के कोईपण अन्य डिजाइन बनावी होय एमा खास तकेदारी राखवी 48.46% याद राखजो। आनी अंदर मेहंदीओ नथी मूकवानी, एनी अंदर स्टार के फूडड़ा के पंखीड़ा नथी करवाना, एटले सामान्य रीते आलेख एकदम स्पष्ट होवो जोईए। तमे स्तंभाकृति बनावो के पास पासनी स्तंभाकृति बनावो के विभाजित स्तंभाकृति बनावो, पण काळजी ए राखवानी छे के खास तमे जे बनावी छे आकृति एकदम स्वच्छ होवी जोईए, चेकचाकवाळी होवी न जोईए, कोईने गमे नहीं, मने पण न गमे, बराबर छे। एमनाम 2.5 માર્ક नो आवे, बने त्यां सुधी महत्तम बधी बाबतो पेन्सिल थी अपनावो। अमुक आवी आंकड़ाकीय माहिती छे तो एमां तमे बॉलपेन यूज करी शको छो, संज्ञा दोरवामां के लखवामां आ बॉलपेन यूज करी शको छो, पण पछी आकृतिनी अंदरनी जे बधी डिझાઈનો छे एना माटे बॉलपेननो सहारो लेवो नहीं। सामान्य रीते बधी माहिती केमां बनावी थी कि भाई पेन्सिल थी छे एनी आपणे माहिती छे ए बनावी जोईए। तो आजे आपणे जे वात करी ई हती पास पासेनी स्तंभाकृति। पास पासेनी स्तंभाकृति ज्यारे तमे दोरो छो एटले ऑलरेडी 2.5 માર્ક तमारा तैयार थई गया, ख्याल आव्यो। आमां कंई प्रश्न होय तो आप विद्यार्थीओ मने कॉल करीने जाण करी शको छो, मारा नंबर बधा ज स्टूडेंट पासे छे। न आवडे तो क्यारेक बिंदास्ती मने फोन करीने मारी मुलाकात लियो, तो हूँ 100% तमने आमां शीखड़ावीश। ने ज्यारे आपणे प्रत्यक्ष रीते ज्यारे आपणे भेगा थशुं त्यारे आ बाबत छे ए आपणे भणવાના છીએ, એટલે એની ચિંતા કરતા નહીં, બરાબર છે। તો ખાસ ખબર પડી ગઈ। તો હવે આની જ્યારે તુલના કરવાની વાત આવે ત્યારે ખાસ તમારે શું કરવાનું છે, તો કે ભાઈ સમજૂતી કરીને લખવાની છે। સમજૂતી કે ઓ વાય ધરી ઉપર સૌથી પહેલાં શું દર્શાવવું છે, તો કે ઓ વાય ધરી ઉપર સૌથી પહેલાં તો વસ્તીની સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એનું ટકાવારી પ્રમાણ દર્શાવવું છે। ઓ એક્સ ધરી ઉપર શું છે, તો કે વર્ષ એટલે કે સમયગાળો દર્શાવવામાં આવ્યો છે। પછી જ્યારે તમે બીજો પોઈન્ટ લખો છો તો બીજા પોઈન્ટની અંદર તમારે કઈ બાબત વર્ગીકૃત કરવાની છે, તો કે ભાઈ પુરુષની વસ્તી છે એ 1951માં 51.37% હતી, એ સમયમાં સ્ત્રીની વસ્તી છે 48.63%ની જોવા મળી છે। એટલે કે 1951માં પુરુષની વસ્તી કરતાં સ્ત્રીની વસ્તીમાં આટલો ઘટાડો જોવા મળે છે। તમે કેલ્સીનો ઉપયોગ આમાં કરી શકો છો, કેલ્સી રાખવાની છૂટ છે આપણા કોમર્સની અંદર, ઇકોનોમિક્સની અંદર, ડોન્ટ વરી। તો એ તફાવત કેટલો છે, એ તફાવત તમે આમાંથી આ આંકડાને બાદ કરી નાખો એટલે તફાવત મળે, તો કે ભાઈ આટલો સ્ત્રીની ટકાવારી વસ્તીમાં ઘટાડો છે કયા વર્ષમાં, 1951ના વર્ષમાં। બીજો પોઈન્ટ લઈએ 1990ની, તો તમારે બીજો પોઈન્ટ કરીને લખવાનો, જો સમજૂતી છે જે આલેખ આપેલો છે જે આંકડાકીય માહિતી આપેલી છે એના આધારે જ લખવાની છે, કાંઈ એમાં નવું નથી ઉમેરવાનું। તમારી સામે જે આંકડાઓ જોવા મળે છે એ આંકડાઓને આધારે જ તમારે શું બનાવવાની છે આકૃતિ આલેખ અને એની સમજૂતી। બીજા પોઈન્ટની અંદર 1991ની અંદર ભારતની અંદર દેશની કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.90% હતી, ત્યારે સ્ત્રીની વસ્તી 48.10% જોવા મળી, તો કેટલો તફાવત સર્જાણો, એ તફાવત દર્શાવી દેવાનો। ત્યાર પછીની વાત કરીએ 2011ની, 2011માં પુરુષની વસ્તી 51.54% હતી, તેની સામે સ્ત્રીની વસ્તી કેટલી છે, તો કે 48.46% છે, તો આટલો ઘટાડો નોંધાયો છે જે તમે સ્તંભ આકૃતિ દ્વારા જોઈ શકો છો। એટલે વિદ્યાર્થી મિત્રો, સ્તંભ આકૃતિ દોરવી એકદમ ઇઝી છે, કાંઈ એવી બધી માથાકૂટ નથી, તમે આસાનીથી એને દોરી શકો છો, બરાબર છે। તો ખાસ તકેદારી રાખવી, સ્વચ્છતા જાળવવી અને બને ત્યાં સુધી પેન્સિલનો ઉપયોગ કરવો, સમજૂતી ખાસ લખવી, બસ આ જ રોકડા 5 માર્ક છે। યાદ રાખજો 48મો પ્રશ્ન તમારો આલેખનો હશે અને પેજ નંબર 23માં આલેખ હશે અને 24માં સમજૂતી હશે, એ તમારા માટે કોરો જ છે।
એટલે ખાસ તકેદારી રાખજો દોરવામાં. આજે આપણે પાસપાસની સ્તંભાકૃતિ વિશે વાત કરી. હવે આપણે જ્યારે ભેગા થશું ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ એટલે કે સ્તંભાકૃતિનો ત્રીજો પ્રકાર. સાદી સ્તંભાકૃતિ આપણે શીખી ગયા, પાસપાસની સ્તંભાકૃતિ શીખી ગયા. હવે આપણે આના પછી વિભાજિત સ્તંભાકૃતિ કેવી હોય, એક સ્તંભની અંદર વિભાગો પાડ્યા હોય એના પેટા મુદ્દાઓને અનુલક્ષીને, તો એ વિભાજિત જે સ્તંભાકૃતિ છે એ આના પછીના લેક્ચરની અંદર આપણે સૌ સરસ રીતે આપણે એને ભણશું, સરસ રીતે શીખશું. અત્યારે આ કોરોનાની મહામારી ચાલી રહી છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો અને નિરંતર આપણા જે વિડીયો લેક્ચર મળે છે વિદ્યાર્થીઓ, તે વિડીયો લેક્ચર છે એનો આનંદ ઉઠાવો અને પોતાના જ્ઞાનની અંદર વધારો કરો. ધન્યવાદ, કાલે મળ્યા.